હવે વિરામ બાદ આગળ વાત કરીએ ગીર સોમનાથની. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને લઈને ગીર સોમનાથ ભાજપે પ્રથમ યાદી કરી જાહેર. અનેક જૂના નેતા કપાયા. ગીર સોમનાથ ભાજપે આખરે મોટાભાગની બેઠકોની યાદી જાહેર કરી છે. ગીર સોમનાથની કોડીનાર, વેરાવર, તલાલા, સુત્રાપાડા, ગીર ગઢડા અને ઉના એમ 6 તાલુકા પંચાયતની 128 બેઠકો છે. જે બેઠકોના 98 ઉમેદવારોની ભાજપે જાહેરાત કરી છે, જ્યારે જિલ્લા પંચાયતની કુલ 28 બેઠક છે, જે પૈકીની 23 બેઠકો જાહેર કરવામાં આવી છે. તો તલાલા, વેરાવર, સુત્રાપાડા અને ઉના ચાર નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં સુત્રાપાડા અને ઉના નગરપાલિકાની તમામ બેઠકો જાહેર કરાઈ, જ્યારે વેરાવર અને તલાલા નગરપાલિકાની બેઠકો હવે બીજા તબક્કામાં જાહેર કરાશે. ગીર સોમનાથ જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીમાં અનેક માથાઓની ટિકિટો કપાય છે. ભાજપ પક્ષ દ્વારા જે નવા નિયમો બનાવાયા છે, જેના કારણે મોટાભાગના ઉમેદવારો કપાયા છે. ગીર સોમનાથ ભાજપ જિલ્લા પ્રમુખના જણાવ્યા પ્રમાણે 90% ઉમેદવારો યુવાન અને ફ્રેશ છે, જે ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ થશે. ભાજપના દબદબાવાળી બેઠકો કબજે કરવા ભાજપ એડીજીટીનું જોર લગાવી રહ્યું છે, તો કોંગ્રેસ ભાજપના નવા નિયમો અને પક્ષમાં જે બે ભાગલા હોવાના લાભ લેવા જોર લગાવી રહી છે. જોકે હવે ભાજપ અટવાયેલી બેઠકોની બીજા તબક્કાની ક્યારે જાહેરાત કરે અને બરવો ફૂંકાય નહીં તે જોવું રહ્યું. પરેશ જાદવ, ZSTV, ગીર સોમનાથ. સ્વરાજની ચૂંટણીના સંદર્ભે આજરોજ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના સૂચન મુજબ આદરણીય CR પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ અને વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈના વડપણ હેઠળ આજરોજ અમે ગીર સોમનાથ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ઉમેદવારોની ફર્સ્ટ ફેઝની યાદી જાહેર કરીએ છીએ. ગીર સોમનાથ જિલ્લામાં કુલ 28 જિલ્લા પંચાયતની સીટો છે. એમાંથી અત્યારે હાલમાં પ્રદેશ નેતૃત્વના માર્ગદર્શન અને એના સૂચન મુજબ 23 જિલ્લા પંચાયતની બેઠકો અત્યારે જાહેર કરીએ છીએ. સાથોસાથ તાલુકા પંચાયતની કુલ 28 બેઠકો છે. એ 28 બેઠકોમાંથી આજરોજ અત્યારે અમે 98 સીટ અત્યારે જાહેર કરીએ છીએ. નગરપાલિકા, ચાર નગરપાલિકાઓની ચૂંટણી હોય એમાંથી સુત્રાપાડા નગરપાલિકા અને ઉના નગરપાલિકાની તમામ બેઠકો અમે અત્યારે જાહેર કરીએ છીએ. જે વ્યક્તિ સંગઠનની અંદર હોય છે, જો તેને ટિકિટ મળશે તો રાજીનામું આપવું પડશે, શું છે પ્રાવધાન? પાર્ટીની ગાઈડલાઈન પ્રમાણે CR પાટીલ સાહેબે સ્પષ્ટપણે આ વખતે પાર્ટીના એક ક્રાઇટેરિયામાં અને ખાસ કરીને ચૂંટણી લડવા માટેના 3-4 ક્રાઇટેરિયા જે કરેલા છે, એમાં 60+ જે લોકો હોય ઉમેદવારો એમને નથી લેવાના, એમના સિવાયના બીજાની ઉમેદવારોને ચાન્સ આપવાનો છે. એક હોદ્દો જેમની પાસે સંગઠનનો કે અન્ય બીજો કોઈ હોદ્દો હોય તો એમણે પણ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જો ભાગ લેવો હોય તો એમણે પોતાના જે સત્તા હોદ્દો ભોગવતા હોય એ હોદ્દા ઉપરથી રાજીનામું આપવું પડશે.